સૌથી પહેલા નંદીગ્રામમાં સતત બિરાજમાન તમામ દિવ્ય પરમ આત્માઓને આપણે બધા પ્રણામ કરીને આહવાન કરીએ. આપણી વચ્ચે એ લોકો સતત હાજર રહે. પૂજ્ય ભાઈ અને પૂજ્ય બહેનને એમને તો આમંત્રણ ના આપવાનું હોય, એ જાતે જ દોડીને આવશે અને આવી ગયા હશે. એ જ કહું છું, આવી ગયા જ હશે. આપણે આજે કાર્યક્રમ શરૂ કરીએ, સાત વખત ઓમકારથી શરૂઆત કરીએ. એક વિનંતી, આમ તો બધા જાગૃત છીએ પણ છતાં ક્યાંક ભૂલ ન થાય તો જરા ફોન જોઈ લેજો કે કાં તો સ્વિચ ઓફ અને કાં તો સાયલન્ટ. બીજું, ઓમકારથી માંડીને આપણી બધી પ્રાર્થનાઓ, ઘણા બધાને આ બધી પ્રાર્થના કોમન પણ હોય છે, બધા ભાવથી જ ગાતા હોય છે, પણ તેમ છતાં ક્યારેક ક્યારેક રાગ જુદા પડે છે ને તો થોડું બેસુરું લાગે. એટલે બને ત્યાં સુધી જે લોકો બહેનો ગાતા હોય ને એની સાથે આપણે ધીમે ધીમે ભળી જઈએ તો વાંધો જરા પણ નથી, બધા ખૂબ પ્રેમથી ગાઈ શકો, પણ બેસુરું ન થાય એ ધ્યાન રાખશો એ બધાને વિનંતી કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય યો નરુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય સમશત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નર ભક્તિમાન મે પ્રિયો નર. Yeah.
જાન્યુઆરી 31 તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ અને અનુભવ કરો કે તમે ઉંમરથી પર છો. તમે સમય જેટલા યુવાન છો, શાશ્વતી જેટલા સનાતન છો. તમે અત્યારની આ સદા વર્તમાન ક્ષણમાં સભરપણે પ્રકાશમય જીવન જીવો છો ત્યારે તમે સદાય વર્તમાન જેટલા યુવાન હો છો. તમે આત્મામાં અને સત્યમાં સતત નવજન્મ પામતા રહો છો. આ આધ્યાત્મિક જીવનમાં તમે ગતિશૂન્ય રહી શકો નહીં. એમાં હંમેશા જ કશુંક નવું ઉત્તેજનાભર્યું શીખવાનું કે કરવાનું હોય છે. પ્રતીક્ષાની અવસ્થામાં જીવવાથી તમે હંમેશા જાગ્રત અને જુવાન રહો છો. એટલો માત્ર મન જ્યારે બૂઢું થઈ જાય ત્યારે જીવનમાંથી બધી ચમક અને ઉત્સાહ ઉડી જાય છે. મન વડે કોઈ નવું સત્ય તમને ન સમજાય તો શાંત થઈને બેસો અને તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ. અસીમ વૈશ્વિક મન સાથે સૂર મેળવો અને એની સાથે મારી સાથે એકરૂપ થાઓ અને તમે બધી જ બાબતો સમજવાને શક્તિમાન બનશો. તમારા મનને સચેત રાખો, તમે કદી ઘરડા નહીં થાઓ. તમારી ચેતના જ યૌવનનો જરો છે. જીવનનો આનંદ એ જ આયુષ્યનું અમૃત છે. જીવવાનો આનંદ એ જ આયુષ્યનું અમૃત છે. હરિઓમ. હવે આપણે આત્મષ્ટક સાંભળીએ. નવા સત્ય ધાતુ નવા
चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं नमामि निर्विकल्पो निराकार रूपो विपुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न उत्तीर्ण बन्ध चिदानन्द બધાનો સૂર તો એક જ છે ને કે આપણે શરીર ભાવમાંથી આત્મા તરફ જવાનું છે. સતત સાંભળી સાંભળીને જેમ ડ્રિલિંગ મશીન કામ કરે એમ ક્યાંક કાણું પડી જાય તો બહુ સારું. આગળ હવે ભાઈના શબ્દોમાં ગરુડ પુરાણમાંથી નીલુબેન વાંચે છે. આપણે ભાઈને શબ્દ દેહે મળીએ. ભાઈએ ગરુડ પુરાણની શિબિર કરી હતી ગરુડ પુરાણ ઉપર, અને આપણા બધા એમ જ માનીએ કે ગરુડ પુરાણ તો મૃત્યુ પછી જ વાંચવાનો ગ્રંથ છે, પણ ભાઈએ એટલી બધી ઊંડી સમજ આ પુસ્તકમાં આપી છે અને કહ્યું છે કે જીવતા હોય ત્યારે ખાસ વાંચવાની જરૂર છે આ ભાઈનો ગ્રંથ, જેમાં ભાઈએ જીવન વિશે અને મૃત્યુ વિશે બંને વિશે ખૂબ ઊંડી સમજ આપી છે. હવે એમાંથી થોડું વાંચીએ. પ્રાણ શક્તિના સંચય માટેનો સંકલ્પ. જ્યારે પોતાના અને અન્યોના કાર્યોનો આપણને ભાર લાગે, આપણે આપણી પ્રાણશક્તિને તે દબાવી દે. વિષાદની ખાઈમાં, વિરૂપતાના રણમાં, ઊંડા એકાંત રુદનમાં, ત્યારે આપણા અંતરની પ્રાર્થના, અભિપ્સાનો અગ્નિ, દિવ્ય તત્વોની સહાય આપણને ઉંચકી લેશે. વિશાળ આકાશમાં, નિર્દોષ દર્શનમાં, નિર્મળ આનંદમાં આપણા પ્રાણ ગરુડને પાંખો મળશે. જ્યારે સંસારી સાધક બને છે ત્યારે તે પોતાનો માર્ગ પસંદ કરે છે. સાધારણ મનુષ્યથી આ માર્ગ દ્વારા તે જુદો તરી આવે છે. આ માર્ગ મનને ખુલ્લું કરે છે, હૃદયને વિશાળ કરે છે, આચરણને દ્રઢતા સાથે સુકોમળ રાખે છે. સાધકને માટે આ જીવનનું અગ્રબિંદુ છે. સમૂળગા પરિવર્તન માટે, સમગ્ર રૂપાંતર માટે એકવાર નિર્ણય કરી લો. મહાશક્તિને સાક્ષી રાખી પગલું માંડો. તમારા માર્ગ પર પરમ શાંતિ, સહજ આનંદ પથરાતો આવશે. તમે બીજા સાથે વાતો કરો છો તેથી વધારે તમારી જાત સાથે વાતો કરો છો. તમે બીજાને નિરખો છો તેથી વધારે તમારા પોતાના મનના અરીસામાં જોયા કરો છો. એ આ પળે જ બંધ કરો. આ પ્રલાપોમાં, આ પ્રતિબિંબોમાં તમારા જીવનને વહી જવા ન દો. તમારી ભીતર એક સ્થિર કેન્દ્ર સ્થાપો અને જુઓ કે જગત પલટી ગયું છે. અદિઠને દેખશો, અશ્રુતને સાંભળશો, અવિનાશીને મળશો. દરેક મનુષ્ય પાસે અત્યંત બળવાન એવા ત્રણ સાધનો છે, ચરખી, દોર અને પતંગ. કાર્ય પૂરતું બોલવાથી, ખપ પૂરતું સાંભળવાથી, જરૂર પૂરતું જોવાથી, રોજ પૂરતા વિચારથી સાધક ઇન્દ્રિયો, મન, બુદ્ધિને શક્તિ સંપન્ન કરે છે. ચરખી એ શક્તિનો ભંડાર છે.
દોર એ આ શક્તિનો પ્રાણ સંચાર છે. પતંગ કાણા રહિત બરાબર કન્ના બાંધેલ મન છે. આ સાધનો દ્વારા સજ્જ બની મનુષ્ય ઉત્તરાયણનો પ્રારંભ કરે છે. તેને માટે સાનુકૂળ પવન વહે છે, દોર સરળતાથી દિશા પકડે છે, પતંગ નથી ગોથું ખાતી, નથી કપાતી. સાધક આ માર્ગ પર પગલું મૂકતા જાણે કે પહેલાંનું જગત તેણે પાછળ મૂકી દીધું છે, એ નાશ પામી રહ્યું છે. ધીરે ધીરે સ્વાભાવિક ગતિથી હવે પાછું ફરી શકાય એમ નથી એવું લાગે ત્યારે નવું જગત પાંગરે છે. આ નવા જગતમાં સાધક નામને છેદે છે, રૂપને ભેદે છે, આકારને ઓગાળે છે અને તે કોઈ ઢાળમાં ઢળતો નથી, છતાંય કોઈ ઢાળનો અનાદર કરતો નથી. સાધક મૃત્યુ પામે છે, સાધક જીવતો થાય છે. સાધક મૃત્યુ પામે છે કેવી રીતે, ક્યારે? પહેલાં તો જગતે તેને આપેલી વસ્તુઓ તે પાછી આપતો જાય છે. એને પોતાના રૂપ સાથે લેવા દેવા નથી, એ પોતાના નામ સાથે જોડાઈ રહેતો નથી. આ નામ અને રૂપને એટલે કે જગતે આપેલી છાપને તે પોતાના હાથે ઉખાડી નાખે છે. આ છાપને કેવી રીતે ઉખાડી નાખવી એને માટે દરેકની પોતિકી રીત હોય છે. આ રીત તેને મૃત્યુ જ શીખવે છે. એ પછી સાધક જીવતો થાય છે એક અત્યંત પ્રખર શક્તિના શુદ્ધ વાહક તરીકે. સાધકનું આ જીવન એક પરીક્ષા છે અને એક પ્રતીક્ષા છે. તીવ્ર તત્પરતા, અનંત ધીરજ, દ્રશ્યોની પાર, અદ્રશ્યનું પ્રાગટ્ય, સંપૂર્ણ નિરીક્ષા, સમગ્રનો સ્વીકાર. આ પરીક્ષણને અંતે પ્રતીક્ષા સ્વયંના મહામિલનની, નિત્ય નવું આહ્વાન, નિત્ય નવું આગમન, નિત્ય નવી ક્ષિતિજોનું ઉદ્ઘાટન, પરમ તૃપ્તિ અને અપાર તૃષ્ટા તૃષા. પ્રેમને પૂર્ણ વિરામ નથી. હરિ ઓમ. ભાઈ, અમને સૌને આ પ્રાપ્ત કરાવજો. તમે
થઈ નથી શકતું એ પણ આ ભજનમાં છે. અને સાથે સાથે એ ક્યારે આવશે? જ્યારે આપણું આંગણું આપણે ચોખ્ખું રાખ્યું હશે. તો ભાઈ આટલા બધા આગ્રહ સાથે ઈશ્વરને બોલાવી શકે છે, તો કમસે કમ આપણે ભાઈને બોલાવી શકીએ એટલું તો આંગણું ચોખ્ખું કરીએ. આપણે હવે ભાઈને પોતાના શબ્દો પોતાના અવાજમાં સાંભળીએ, એના પછી આપણે બધા મૌન શાંતિથી 2-10 મિનિટ બોલીશું. કોઈ બહારના સ્થળે કે આપણે અધ્યાત્મની શોધ બહારના સ્થળે કોઈ મંદિરમાં કોઈ એકાંત સ્થળે કોઈ ધર્મસ્થાનમાં કરીએ છીએ, તીર્થસ્થાનમાં કરીએ છીએ, કોઈ ધર્મ પુસ્તકમાં કરીએ છીએ, ગીતા બાઇબલ અધ્યાત્મ શોધ કરીએ છીએ, ત્યારે આપણને એમ લાગે છે કે અધ્યાત્મનો જવાબ આપણને કોઈ ગુરુ પાસેથી મળશે, કોઈ પુસ્તકમાંથી મળશે, કોઈ તીર્થસ્થાનમાં જશું ત્યાં મળશે. મને લાગે છે કે મારા રોજના કાર્યો માંથી જ મને મારા જીવનનો જવાબ મળે છે, જીવન જીવવાની શક્તિ પણ મળે છે. આપણે વિચાર કરીએ કે કોઈ પ્રસંગ બન્યો, એક ઘટના બની, એ ઘટના આપણે સુખદ ઘટના છે કે આપણે દુઃખદ ઘટના છે, દોસ્ત બને છે, કાં રાગને પ્રેરે છે, કાં દોષને પ્રેરે છે. આપણે પ્રતિભાવો કાં તો અનુભવ હોય છે, કાં પ્રતિકૂળ હોય છે, આ બે ઝૂલા વચ્ચે આપણું ચિત્ત ઝૂલે છે. દરેક પ્રસંગોમાં શું ભાવ આપીએ છીએ? પહેલો ભાવ આપણે આવેશમાં આપીએ છીએ. આપણે તાત્કાલિક જે બહુ રાગમય બન્યું એના પ્રત્યે અનુકૂળતાથી આપીએ છીએ, અનુકૂળ ન લાગ્યું દ્વેષ લાગ્યો એની વિરુદ્ધ ભાવ આપીએ.
માટે આપીએ છીએ. એકતા દ્વેષનો હોય છે, આસક્તિનો પણ હોય છે. પહેલો જવાબ આપણે આપીએ છીએ ત્યારે પ્રથમ આપણો જવાબ આપણા બાહ્ય અહમનો હોય છે. જે અહમ આપણી ઇન્દ્રિયો સાથે, આપણા મન સાથે, આપણી બુદ્ધિ સાથે જોડાયેલો હોય છે. માં સાત કે અસાતનો વિવેક હોતો નથી, માં સાચા ખોટાનો હોતો નથી. માત્ર આપણો પ્રતિભાવ જે સ્પર્શ થયો, અગ્નિ લાવ્યો, દાજા અને બી ઘટી ગયા, કંઈક સરસ સ્પર્શ ન કરી ગયા, એવો અનુભવ જેમ બાહ્ય વાતાવરણ આપીએ છીએ એમ પ્રસંગને આપીએ છીએ. જેમ ગરમી લાગી દૂર ખસી ગયા, ઠંડી લાગે દૂર ખસ્યા, અનુકૂળ લાગ્યું નિકટ ગયા. આ નિકટને દૂરના જે પ્રતિભાવો છે તે અત્યંત જડ ક્રિયા પણ હોય છે. જેમ બાહ્ય પ્રકૃતિને આપણે આપીએ છીએ તો આંતર પ્રકૃતિ પણ એવો જવાબ આપતી હોય છે અજાણતા પણ. એક જવાબ એ છે કે તાત્કાલિક સ્ફૂર્ત થયું, પ્રતિભાવ આપી દો, પ્રતિક્રિયા થઈ, ક્રિયા ન થઈ, એ મારું પોતાનું કર્મ ન થયું, પણ કોઈના કર્મને આધીન બનીને, એને વશ બનીને મેં મારી પ્રતિક્રિયા કરી. અને પછી એના આખા આવર્તનો ચાલશે ક્રિયા પ્રતિક્રિયાના. એક વર્તુળ બંધ થાય છે, એક ચક્ર નિર્મિત થાય છે, એ પોતે મારી કેદ બની જાય છે. બીજો જો આપણે પરંપરાગત રૂઢિથી આપીએ છીએ, રૂઢિનું બંધન હોય છે. માણસ પોતે જે કુટુંબમાં ઉછર્યો, જે વાતાવરણ મોટો થયો, જે એને શિક્ષણ લીધું, એનાથી એની આસપાસ જે અહમ બિંદુ ગૂંથેલું છે ત્યાંથી જવાબ આપે છે. પરંપરાગત એ પોતાનો જવાબ નથી હોતો, રૂઢિ બોલતી હોય છે, રિવાજ બોલતો હોય છે, એ પણ એક બંધનનો એક જવાબ છે. એક ઉત્તાપ થઈ આપીએ છીએ ત્યારે આપણું બાહ્ય અહમ ગવાય છે કે ફૂલાય છે, એમાંથી આપે છે. બીજું અહમની અહમ વિસ્તૃત થઈને જે કુટુંબના સંસ્કારો પ્રવેશી ગયો છે એ પણ બધો જ છે. વ્યક્તિ કેન્દ્રમાંથી કુટુંબમાં ગયો, સંસ્કારમાં ગયો, પછી હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ ગમે તથા દેશકાળ થયો, ત્યાંથી જવાબ આપે છે. એ બંને જવાબ ખોટા છે. એ બંને જવાબ બધા એ ગુલામના જવાબ છે. કારણ કે એણે જે ઘટના બની, જે વ્યક્તિ દ્વારા બની, એના પ્રભાવમાં આવી જઈને એને પોતે જવાબ આપ્યો છે. શાંત ચિત્તે નિર્વિકારપણે પોતાનો જ પોતાના માથી લાવતો જવાબ તે આપતો નથી. અને પૂછીએ તો જવાબ આપશો તો શાસ્ત્રો જવાબ છે. પણ તારો જવાબ શું છે? શાસ્ત્ર તો કેવી સ્વરૂપે ભરશે, પણ તમારો પોતાનો જવાબ આ પળે આ સ્થળે આ વ્યક્તિ વ્યક્તિ નિરાવ જવાબ હોય છે. વ્યક્તિ વ્યક્તિગત પ્રસંગ પ્રસંગિત એક તાજો, એક પ્રકાશિત, એક પોતાનો જવાબ હોય છે. એ પોતાનો જવાબ પોતાના બળમાંથી આવે છે, પોતાની શક્તિમાંથી આવે છે. તો આપણી જે અધ્યાત્મની યાત્રા છે, અધ્યાત્મની શોધ છે, એ શોધ આપણે અહીંયા કરશું, આ પગલે કરશું. અહીંયા બેઠા છીએ ત્યારે જે મનમાં વિચાર આવે છે તેના દ્વારા, પછી વાણી આવશે તેના દ્વારા, પછી વર્તન કરે તેના દ્વારા આપણે રોજ આપણે સાચો જવાબ આપતા, પોતાનો જવાબ આપતા આપણે પ્રયત્ન કરીશું. અને જો જવાબ આપતા થઈશું, આપી શકીશું, તો મોટી ક્રાંતિ થશે, એક અદભુત ક્રાંતિ થશે, જેને સમય ક્રાંતિ કહી શકીએ થશે. આપણે આપણે પોતાને પામીશું. પોતાને જે માનીએ છીએ એ તો આપણે તો ઉપર નહીં હતા, આપણે તો મૂર્ખા પહેર્યા હતા, આપણે તો મોરા પહેર્યા હતા, આપણે પોતે આખા પણ હતા અને સાચા પણ હતા. આપણે અશક્ત હતા, આપણે પાંગળા પણ હતા, આપણે પરાધીન હતા, અને આપણે પોતે જ આપણી જાતને પરાધીન કર્યા હતા, એટલે કોઈ નહીં. ત્રણ જવાબ વિચાર કરજો કે કોઈ પ્રસંગ બને છે, કોઈ ઘટના બને છે, ત્યારે પહેલો જવાબ આવે છે એ મારો આવે છે ઉત્તાપનો જવાબ છે. એ બધો જ્વર હોય છે, ઉત્તાપ હોય છે, લાગણી ઉત્તાપ અનુકૂળ પ્રતિભાવ બની રહ્યો છે. પછી હોય છે પરંપરાગત વિધિ ઘટાડો અજાણપણે જળપણે કે ઉત્તાપ આવે તો કંઈક જાગૃત છે, પણ જળ પણ આપે છે, પરંપરાથી આપે છે. એ પોતે અજાણપણે જે પેઢી દર પેઢી જે જાળા વિના છે પોતાની આસપાસ એનો જણાવે છે. એ પાંદડા પડેલો પોતે જવાબ છે, એની પણ ખબર નથી. લખનું
કોઈ માનલા વિના હશે, કોઈ ભાઈ મીઠા કર્યા હશે, એની માહિતી
नंदी राम तनु वृंद आनंदे विहरो से मौन मातर विमति आत्म क्षेत्र कदि लागे मंद मंथर उगतु अमृत बीज तीन की कल्प वृक्ष दशेचतु सत्कृति कर्म बेदी हो दृष्टि हो काल बेदिनी जोशो सकल पृथ्वीनी महिमा मेदनी धन्य चे जे अही आव्या आवशे वसशे अही वर्धमान कड़ा पामे विरामे पूर्णता मही नंदी ग्राम तनु अष्टक अंतरात्मनु प्रेम
શેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયા. Om Namah.